ભારતની આઝાદી માટેની ચળવળને દિશા અને ગતિ આપવામાં અસહકારના આંદોલને બહુ મોટો સહકાર આપ્યો છે। અસહકારના આંદોલનનો સૌથી મહત્વનો મુદ્દો અંગ્રેજ સરકારના તાબા હેઠળની શાળા અને કોલેજોના શિક્ષણનો બહિષ્કાર કરવાનો હતો। વિદ્યાર્થીઓ શિક્ષણથી સાવ છેટા ન રહી જાય એ માટે રાષ્ટ્રીય વિદ્યાપીઠ સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો। 5 વિદ્યાપીઠો પૈકી અમદાવાદ મુકામે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ। તેની સ્થાપનામાં મૂર્ધન્ય હાથ હતો ગાંધીજીનો, અને એ ધન્ય દિવસ હતો 18 ઓક્ટોબર 1920નો। ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ મહાત્મા ગાંધી હતા, ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, શ્રી મોરારજીભાઈ દેસાઈ, પ્રોફેસર રામલાલભાઈ પરીખ, ડોક્ટર સુશીલાબહેન નૈયર, શ્રી નવીનચંદ્ર બારોટ, નવલભાઈ શાહ અને શ્રી રવિન્દ્રભાઈ વર્મા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી ચૂક્યા છે। ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે હાલમાં ડોક્ટર સુદર્શન આયંગાર અને કુલસચિવ તરીકે ડોક્ટર રાજેન્દ્ર ખીમાણી કાર્યરત છે। સા વિદ્યાયા વિમુક્તયે આ મંત્રને વિદ્યાપીઠના ધ્યાન મંત્ર તરીકે સ્વીકારવામાં આવ્યો છે। આનો અર્થ થાય છે, જે મુક્તિ અપાવે તે જ વિદ્યા। વિદ્યાપીઠની તમામ પ્રવૃત્તિઓમાં પ્રાર્થનાને શરૂઆતથી જ સૌથી મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે। ગાંધીજીના આશ્રમમાં જેમ સઘળી પ્રવૃત્તિઓનો આરંભ પ્રાર્થનાથી થતો, તે જ રીતે ગુજરાત વિદ્યાપીઠની તમામ પ્રવૃત્તિઓનો પ્રારંભ આજે પણ પ્રાર્થનાથી જ થાય છે। ગાંધીજી એવો આગ્રહ રાખતા કે પ્રાર્થના સ્વર સાથે સમયસર અને સમજણપૂર્વક થાય। ગુજરાત વિદ્યાપીઠ શિક્ષણની સાથે કેળવણી પર વધારે ભાર મૂકે છે। અહીં વ્યક્તિત્વ વિકાસની સાથે જીવન ઘડતર પણ સહજપણે થાય છે। ખાદીનો ગણવેશ પરિધાન કરેલા અહીંના વિદ્યાર્થીઓ કાતણ પેટી અને કોમ્પ્યુટર ચલાવવાનું કૌશલ્ય ધરાવે છે। અહીંના વિદ્યાર્થીઓ કલમ અને કેમેરાનો સમુચિત ઉપયોગ કરીને પોતાની સામાજિક નિસ્બતનો પરિચય કરાવે છે। ગુજરાત વિદ્યાપીઠનો વિદ્યાર્થી ગ્રામ વિસ્તાર એટલે કે કન્ટ્રી સાઇડથી પણ પરિચિત છે અને વેબસાઇટથી પણ એટલો જ પરિચિત છે। અહીંના વિદ્યાર્થીઓ શરીર શ્રમ પણ કરે છે અને સમાજ કાર્ય પણ। અહીંના છાત્રાલયોમાં રહેતા ભાઈઓ અને બહેનો ઝાડુ લઈને સફાઈ કામ પણ કરે છે અને રસોડામાં જઈને રોટલી પણ ભણે છે। તેઓ યોગ પણ કરે છે અને વિજ્ઞાનના પ્રયોગ પણ કરે છે। વિદ્યાર્થીઓ યુવા મહોત્સવમાં હરખભેર ભાગ લે છે તો કુદરતી આપત્તિઓમાં ભોગ બનેલા લોકોના આંસુ પણ લૂછે છે। ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને વિદ્યાવાચસ્પતિ સુધીના શિક્ષણની વ્યવસ્થા છે। અમદાવાદના આશ્રમ માર્ગ પર આવેલા ગુજરાત વિદ્યાપીઠના મહાત્મા ગાંધી પરિસરમાં મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, શિક્ષણ મહાવિદ્યાલય અને હિન્દી શિક્ષક મહાવિદ્યાલય આવેલા છે। મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય અંતર્ગત ગુજરાતી, હિન્દી, ગ્રામ અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને સંસ્કૃતિ, સમાજ માનવશાસ્ત્ર, સમાજકાર્ય, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન, કમ્પ્યુટર વિજ્ઞાન, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન જેવા વિષયોનું શિક્ષણ આપતા વિભાગો છે। અહીં ગાંધી દર્શન અને શાંતિ સંશોધન કેન્દ્ર, બૌદ્ધ દર્શન વિભાગ, આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર, યોગ તાલીમ કેન્દ્ર, દ્રશ્ય શ્રાવ્ય નિર્માણ વિભાગ, સુગમ સંગીત વિભાગ, યુનિવર્સિટી સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેન્ટર પણ આવેલા છે આ પરિસરમાં। આ ઉપરાંત નિરંતર શિક્ષણ અને વિસ્તરણ કાર્ય તથા વસ્તી શિક્ષણ વિભાગ, અભ્યાસક્રમ વિકાસ એકમ વિભાગ છે। અહીં રાષ્ટ્રીય સેવા યોજના અને વિદ્યાર્થી રોજગાર પરામર્શ એકમ આવેલા છે। આ ઉપરાંત આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર અને આદિવાસી સંગ્રહાલય, પ્રૌઢ શિક્ષણ તાલીમ અને સંશોધન કેન્દ્ર, સમતા અને વિકાસ સંસ્થાન તથા જોડણી કોષ કાર્યાલય આવેલા છે। આ પરિસરમાં ગુજરાત હિન્દી પ્રચાર સમિતિ અને પ્રોફેસર રામલાલ પરીખ ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાન આવેલા છે। પ્રકાશન વિભાગ પણ છે અને દફતર સંરક્ષણ એકમ પણ। અહીં જમનાલાલ બજાજ અહિંસા શોધ ભવન છે અને મોરારજીભાઈ દેસાઈ આરોગ્ય કેન્દ્ર પણ છે। અહીં ગુજરાત કુમાર વિનય મંદિર છે અને વિશાળ રમતગમત સંકુલ સાથે અદ્યતન સ્નાનાગારની સગવડ પણ છે। આ પરિસરના તમામ વિભાગો સાથે વહીવટી વ્યવસ્થા માટે મુખ્ય કાર્યાલય,
પરિસરની જાળવણી અને નિભાવ માટે એસ્ટેટ વિભાગ સતત પ્રયત્નશીલ રહે છે. આ પરિસરમાં જળ સંચય માટે 3 ખંભાતી કુવા પણ બનાવવામાં આવ્યા છે. આ પરિસરમાં આવેલું પ્રાણજીવન વિદ્યાર્થી ભવન જોવા અને જાણવા જેવું છે. ડોક્ટર પ્રાણજીવન મહેતા તથા અન્ય દાતાઓ તરફથી મળેલા દાનમાંથી બાંધવામાં આવેલું આ ભવન ઘણા લાંબા સમય સુધી વિદ્યાપીઠની અનેકવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું હતું. હાલમાં આ મકાનને એક ઐતિહાસિક સ્મારક તરીકે જાળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ મકાનમાં બાઇબલ ખંડ, ગાંધીજીનો મૌન ખંડ, વિદ્યાપીઠના 4th કુલપતિજી શ્રી મોરારજીભાઈ દેસાઈને મળેલી ભેટ અને માનપત્રોનું પ્રદર્શન, ગુજરાત વિદ્યાપીઠનું પ્રદર્શન અને વિજ્ઞાન પ્રદર્શનનો સમાવેશ થાય છે. ગાંધીજીએ ઈસવીસન 1915માં દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા પછી તેમનો સૌપ્રથમ આશ્રમ કોચરબ મુકામે સ્થાપ્યો હતો. આ કોચરબ આશ્રમ પાલડીની સમગ્ર વહીવટી જવાબદારી પણ ગુજરાત વિદ્યાપીઠ સંભાળે છે. ગુજરાત વિદ્યાપીઠનું મધ્યસ્થ ગ્રંથાલય કોઈપણ વાચન પ્રેમી વ્યક્તિને આકર્ષવા માટે પૂરતું ચુંબકીય બળ ધરાવે છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના વખતે ગુજરાત મહાવિદ્યાલય ગ્રંથાલયની શરૂઆત કરવામાં આવી હતી. આ ગ્રંથાલયમાં મુખ્ય ગ્રંથ ભંડાર, સંદર્ભ વિભાગ, કોપીરાઇટ વિભાગ, ગાંધી અધ્યયન ખંડ, સામયિક વિભાગ, વાચનાલય વિભાગ, બાળ કિશોર વિભાગ ઉપરાંત આ તમામ વિભાગોને સાંકળતો કમ્પ્યુટર વિભાગ છે. લગભગ 5.25 લાખ પુસ્તકોનો બહોળો જ્ઞાન પરિવાર ધરાવતું આ ગ્રંથાલય વાચકોને સેવા આપવા માટે સજ્જ અને સજાગ છે. ગુજરાત વિદ્યાપીઠ ગાંધીનગર જિલ્લાના સાદરા અને રાંધેજા પરિસરમાં ગ્રામાભિમુખ કેળવણીનું કાર્ય કરે છે. સાદરા મુકામે મહાદેવ દેસાઈ ગ્રામ સેવા મહાવિદ્યાલય, મહાદેવ દેસાઈ શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, બાયોગેસ સંશોધન કેન્દ્ર તથા સૂક્ષ્મ જીવાણુ વિજ્ઞાન વિભાગ અને પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર આવેલા છે. જ્યારે રાંધેજા મુકામે મહાદેવ દેસાઈ ગ્રામ સેવા મહાવિદ્યાલયમાં બહેનોને સ્નાતક કક્ષાનું શિક્ષણ અપાય છે. અહીં ગ્રામ વ્યવસ્થાપન કેન્દ્ર પણ આવેલું છે. રાંધેજા મુકામે જાનકીદેવી બજાજ નિસર્ગોપચાર કેન્દ્રમાં વિવિધ રોગોની સારવાર ઉપરાંત કુદરતી ઉપચાર અંગે તાલીમ, સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિ કરવામાં આવે છે. ગુજરાત વિદ્યાપીઠ 7 જેટલા ગ્રામ સેવા કેન્દ્રો દ્વારા ગ્રામીણ શિક્ષણ અને વિકાસ ક્ષેત્રે સક્રિય છે. આ ગ્રામ સેવા કેન્દ્રો ગાંધીનગર જિલ્લાના રાંધેજા, ખેડા જિલ્લાના બેથલી, બલાડા અને બામણગામ, આણંદ જિલ્લાના બોચાસણ અને ભાળેલ અને વલસાડ જિલ્લાના અંભેટી મુકામે આવેલા છે. ગુજરાત વિદ્યાપીઠ સાદરા, અંભેટી અને દેથલી સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા છેક છેવાડેના ગ્રામજન, ખેડૂત અને ખેત મજૂર સુધી છેલ્લામાં છેલ્લી માહિતી અને વિજ્ઞાન સાથે અસરકારક રીતે પહોંચે છે. ગાંધીજીના વિચાર વારસાને આગળ ધપાવીને ગુજરાત વિદ્યાપીઠ કેળવણી દ્વારા તંદુરસ્ત નાગરિક સમાજના નિર્માણ અને વિશ્વ શાંતિની સ્થાપના કાજે આજે પણ કૃત નિશ્ચય છે. એક જ ડાળના પંખી અમે સહુ, એક જ ડાળના પંખી વિહરીએ કદી આભમાં ઊંચે, ઉડી ઉડી કદી આવીએ નીચે, કિલ્લોલ કરતા રહેતા ઉમંગી, એક જ ડાળના પંખી, એક જ ડાળના પંખી અમે સૌ, એક જ ડાળના પંખી.